Thank you.
भगवान सुखदेव जी नु प्रागट्य थी अने सुखदेव जी महाराज एमना घरे थी निकल व्यास भगवान एनी पाछळ पुत्रनी आसक्तिमां पुत्रना मोहमां एनी पाछळ दौड़े छे। सुखदेव जी व्यास भगवान ने साचू समझायो के जगतना बधा संबंधों खोटा छे, ऋणानो बंधना छे, आ जीव एकलो ज आवे अने एकलो ज जाय छे, जीव तो आए कोई संबंधी नथी। आ संसार मां मारा ने तमारा साचा सगा त्रण जण, चौथो कोई सगो नहीं। संत सगो अने का गुरु सगो, अंत सगो एक राम। मारुं तमारुं साचु हित अथवा तो मारुं तमारुं साचु कल्याण इच्छे कोण? एक संत मारुं तमारुं कल्याण करे, एक सदगुरु करे। संत ने सदगुरु न मळे तो परमात्मा ने शरणे जाऊं विश्रांति माटे। आ जगत मां चौथी कोई जगह नथी। अमुक जगह जाइए सगा संबंधी ने त्या जाइए थोड़ा भी आपने आनंद आए एवं आपणे विचारीए घणी वार। व्यवहारिक टेन्शन में हो धंधाना परिवारना अथवा तो कोई पण टेन्शन में हो तो आपणे एवं इच्छीए कि थोड़ा दी फरी आवीए तो थोड़ो आनंद मळे। आनंद कहीं छे नहीं, क्या जावाथी मने तमने मजा नहीं आवे। मजा लेवा तमारे ने मारे जवू होय तो मजा जो घरे होई ने तो थोड़ी साथे लेती जावे, बाकी कई मजा छे नहीं। आनंद जो मारा ने तमारा घर में हसे ने तो मने तमने बधी जगह आनंद मळशे। सगो अने का गुरु सगो, अंत सगो एक राम, तुलसी ए संसार में तीनों ठोर विश्राम। दोहावली में तुलसीदास जी लखे क्या त्रण जिज्ञा छे, का कोई संतना शरणे हूं तमे पहुंची जाए, जेनु शरणु मने तमने अभय बनावे, जेनु शरणु मने तमने शाता आपे। अने संतनो बीजो कोई परिचय नथी, जेनी नजीक में बेसवाथी, जेनी सानिध्य में बेसवाथी, भले पछी कोई चर्चा न थाय, भले सत्संग न थाय, ई कंई जरूरी नथी, पण आपणे जेनी नजीक में बेसीए अने मारा ने तमारा मनना अने
તનના તાપ એની મેળે શમી જાય, જેની સાનિધ્યમાં બેસવાથી મારા તમારા મનને શાંતિ મળી જાય, તો સમજી લેવું કે હું જ્યાં બેઠું છું એ સંતની જગ્યા છે. કારણ કે એને એક એક છાયા હોય છે, એનો એક એની સાધનાનો એના ભજનનો એક પ્રભાવ હોય છે. અતિશય તડકામાં હું તમે તપ્યા હોય, આપને ખૂબ તાપ લાગ્યો હોય, રસ્તે જતા જતા પછી એક સુંદર મજાનું વડલાનું ઝાડ આવે, તો આપણે વડલાની નીચે જઈએ, એના છાયામાં જઈએ, પછી વડલો આપણી સાથે કાંઈ વાત ન કરે, પણ તમે એની નીચે છાયામાં બેસો તો તમને શાંતિ થઈ જાય. એમ જેની નજીકમાં બેસવાથી મને તમને શાંતિ મળે, તો એનું નામ જ સંત છે. બહુ ગરમી થાય ને નદીમાં પડી જાય પાણીમાં, તો નદી શીતળતા નથી આપતી, નદી આપણી સાથે વાતો કરે છે, નદી આપણી સાથે ચર્ચા ન કરે, પણ જેનું સાનિધ્ય, જેનું સામીપ્ય, જેના નિકટમાં હું તમે જઈએ અને મને તમને શાંતિ મળી જાય. એટલે તો ગાયું છે, તન મનના તાપ મિટાવે સંત શરણે જો જાવે. નિર્ભય તો એને કહેવાય કે આપણો બીજાને ડર છે, મને કોઈનો ડર નથી, હું કોઈથી ડરતો નથી, મારીથી બીજા ઘણા ડરે છે, એને નિર્ભય કહેવાય. જંગલમાં સિંહ હોય ને, સિંહને નિર્ભય કહેવાય, કારણ કે સિંહને કોઈનો ડર નથી, સિંહનો ઘણાને ડર છે. હું કોઈથી ડરતો નથી, મારો ઘણાને ડર છે, એને નિર્ભય કહેવાય. અભય એને કહેવાય કે મને કોઈનો ડર નથી અને મારો પણ કોઈને ડર નથી. હું મને કોઈનો ભય નથી, મારો બીજા કોઈને ભય નથી, એને અભયતા કહેવાય. સંત મને તમને અભય બનાવે જો એનું શરણું લેવામાં આવે તો. એટલે વિશ્રાંતિ, સાચો આરામ, હૃદયનો સાચો આરામ મને તમને ત્રણ જગ્યાએ જ મળે.
કાં કોઈ સંતનું શરણું પકડી લઈએ, કાં કોઈ સદગુરુને શરણે પહોંચીએ. સંત અને સદગુરુ ના મળે તો પછી પરમાત્માને શરણે પહોંચો. બાકી દુનિયામાં બીજી કોઈ જગ્યાએ શાંતિ નથી, વિશ્રાંતિ નથી. અને સંસારમાં તો સુખની કલ્પના છે, સુખ છે નહીં. સંસાર દુઃખથી ભરેલો છે. ઉપનિષદમાં અને વેદોમાં સંસારનું નામ દુઃખાલયમ લખ્યું છે, દુઃખનો આલય. પપૈયાની વખાર હોય ને ગોડાઓને, એમાં એકલા પપૈયા જ હોય. કેળાની વખારમાં એકલા કેળા જ હોય. આંબાની વખાર હોય તો આંબા જ હોય. એમ સંસાર છે ને દુઃખનું ગોડાઉન છે. અહીંયા સુખ છે જ નહીં, કલ્પના કરવામાં આવી છે. આમ કરીએ તો સુખ મળે, આમ કરીએ તો સુખ મળે, આમ કરીએ તો સુખ મળે. હજી સુધી આ સંસારમાં કોઈને સુખ મળ્યું નથી. અને કદાચ મને તમને મળી જાય એવું આપણને લાગે કે મને સુખ મળી ગયું, પછી એ વ્યક્તિના રૂપમાં મળે કે વસ્તુના રૂપમાં મળે. કોઈ પદાર્થ મળી જાય, સંપત્તિ મળી જાય, સોનું મળી જાય, ખાવા પીવાની વસ્તુ મળી જાય, અથવા તો કોઈ પણ સાધનથી મળી જાય, એ મને તમને એવું લાગે છે કે આપણને સુખ મળી ગયું છે. જેને આપણે સુખ કહીએ છીએ એ ખરેખર સુખ નથી. સુખનું મોરું પહેરીને આપણને છેતરો આવે છે, એ દુઃખ જ હોય છે. કેવળ સુખના મુખોટા હોય છે, બીજી ક્ષણે એ દુઃખ થઈને ઊભું જ રહે, વાસ્તવિકતા ઊભી જ રહે. એટલે આ સંસારમાં સુખ ક્યાંય છે જ નહીં, ખાલી કલ્પના કરવામાં આવી છે. અને એટલા માટે તો હું તમે બધા સતત કાર્યશીલ હોય, સતત મારી તમારી આશાનો તંતુ એટલો બધો અમર છે કે માણસ દોડે, પડે, ઊભો થઈને વળી પાછો દોડે. આશા બધાની અમર છે, મલકાય આશા મા મતી. મારી તમારી તૃષ્ણા અમર છે, આમ કરશું તો સુખી થઈશું, આમ કરશું તો સુખી થઈશું, આમ જશું તો સુખી થઈશું. આની આ ભ્રમણામાં મારી તમારી દોડ ચાલે છે. બાકી સુખ સંતના શરણે મળે, સદગુરુને શરણે મળે, પરમાત્માના શરણ સિવાય મને તમને શાંતિ કોણ આપે? સુખદેવજી મહારાજે તો વ્યાસ ભગવાનને સમજાયું કે આ બધી મમતા છોડો, આસક્તિ છોડો. રામચરિત માનસના સુંદરકાંડમાં વિભીષણ અને રામનો સંવાદ છે. વિભીષણે પરમાત્મા રામને પૂછ્યું કે મહારાજ, જીવાત્મા તમને કેવી રીતે પ્રાપ્ત કરે? બહુ સારો સવાલ છે. તો પરમાત્માએ વિભીષણને કહ્યું કે મેં તો જીવાત્માને પ્રેમનું દોરડું આપેલું જ હતું. જ્યારે જગતમાં મનુષ્ય તરીકે જીવને મોકલ્યો ત્યારે એને મેં પ્રેમનું દોરડું આપ્યું હતું કે આ પ્રેમ તું મારે ચરણે જ બાંધજે, બીજે જગતમાં કંઈ બાંધતો નહીં. સંસાર પ્રેમ કરવા લાયક નથી, પ્રેમ કરવાને લાયક પરમાત્મા જ છે. પણ જીવ જેવો નીચે ગયો સંસારમાં એટલે પ્રેમના દોરડાને ઉખેલી નાખ્યો, આમ જાદુ હતું. પણ એના એક એક તંતુ જુદા કરી અને સંસારમાં બધી આસક્તિ લગાડી દીધી. માતા માં, પિતા માં, ભાઈ માં, બંધુ માં, પત્ની માં, ઘર માં, ધામ માં, ઠામ માં, પરિવાર માં, બધી જગ્યાએ, આમ આમ બધી જગ્યાએ જે પ્રેમ મારી સાથે બાંધવો જોઈએ એ બધા પ્રેમના દોરડા એને સંસારમાં બધી જગ્યાએ બંધ હતા. અને ભગવાન કે મારો વારો આવ્યો ત્યારે કઈ વધ્યું નહીં. વિભીષણે આપણા માટે દયા ખાધી, કહેશે મહારાજ, જીવ છે માયામાં પડેલો, જીવ સંસારમાં આસક્ત થાય અને સંસારના પાત્રો સાથે એ સ્નેહ બાંધે, પણ હજીએ મહારાજ કઈ ઉપાય ખરો? ભલે જીવ ફસાણો, માયામાં ફસાણો, સંસારમાં ફસાણો, પણ હજીએ તમને પ્રાપ્ત કરે એવો કઈ રસ્તો હોય તો? ભગવાને કીધું એક રસ્તો છે કે સંસારમાં જે જે એની સાથે પ્રેમના દોરડા બાંધ્યા છે, માતામાં, પિતામાં, પત્નીમાં, પતિમાં, પુત્રમાં, સગા સંબંધી પરિવારમાં, જ્યાં જ્યાં એને પ્રેમ લગાડ્યો એ દોરડા પાછા ખેંચી લે, ત્યાંથી પાછા ઉખેડી લે અને ફરીવાર એનું એક જાડું દોરડું બટોરે, એને વણે
અને ફરીવાર જો મારે ચરણે એ દોરડું બાંધીને જો મને ખેંચે તો હજી હું જીવના હાથમાં આવી જાઉં. બહુ બહુ સારું સૂત્ર બધું છે, બે ચોપાઈ લખી છે તુલસીદાસ. જનક જનની બંધુ સુત દા બધાને મેન તમે પોતાના ગણ્યા, મારા, મારો પતિ, મારી પત્ની, મારા બાળકો. અત્યારે આપણે જેને ગળે લગાડ્યા છે, અત્યારે જેને આપણે આપણા પોતાના માનીએ છીએ, તમે થોડોક વિચાર કરો વિવેક બુદ્ધિથી કે આપણે અત્યારે જેને આપણા માનીએ છીએ તો 100 વર્ષ પહેલા અહીંયા આપણું કોણ હતું? 100 વર્ષ પહેલા આ સંસારમાં આપણું હતું કોણ? અને 100 વર્ષ પછી આપણું કોણ છે વિચાર કરો. 100 વર્ષ પહેલા જગતમાં આપણું કોઈ હતું નહીં, અને 100 વર્ષ પછી આ જગતમાં આપણું કોઈ હશે જ નહીં. આ વચગાળામાં મેં તમે બધાને પકડી અને ગળે લગાડ્યા છે, મારા 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 મારા. સંસાર સાથે વિયોગ છે, સંયોગ નથી. સંસાર આપણાથી છૂટતો જાય છે. આપણે 100 વર્ષ પહેલાં પરમાત્મા આગળ હતા અને 100 વર્ષ પછી ભગવાન આગળ જવાના છીએ. પરમાત્મા સાથે મારો તમારો સંયોગ છે, સંસાર સાથે તો મારો તમારો વિયોગ છે. સંસાર તો નજર સામે છૂટે છે ભલામણ, આપણી નજર સામે એ દુનિયા એસી ચલી જાય. જૈસે નદિયા કા પાણી, જૈસે સરિતા કા જલ બહેતા આવે, એને કોઈ રોકી ન શકે. હું તમે સંસારને પકડી નહીં શકીએ, તમે ગમે એટલી કોશિશ કરો, ગમે એટલા બળથી પકડો તો એ સંસાર હાથમાંથી છૂટી જવાનો છે. પાણીને તમે મુઠ્ઠીમાં ન પકડી શકો, ચાહે કેટલી ભી કસકે મુઠ્ઠી દબાવો, ફિર ભી પાણી નીકળી જાયગા મુઠ્ઠીમાંથી. મુઠ્ઠીમાં સે રહેગા નહીં, ધુઆં કો નહીં પકડ સકતે, ધુઆં નીકળ જાય. ઉસી તરહ સંસાર કો હમ પકડ નહીં સકતે, નીકળ જાયગા. અરે બીજી વાત તો સંસારની વાત તો દૂર રહી, હું આપણી બીજી વાત કરું કે આપણી શરીરની અવસ્થાને તમે પકડી શકો છો. બાળપણ હતું, બહુ સારું હતું, કાંઈ ચિંતા નહોતી, નિર્દોષ આનંદ હતો, ખાવું પીવું ને ખેલું. છતાં એ બાળપણને રાખી ન શક્યા કાયમ માટે, એ જતું રહ્યું. પછી કિશોર અવસ્થા આવી,
એમાં થોડું ઘણું સારું હતું વાળો, પણ એ અવસ્થા ન રહી. પછી જુવાની આવી, જુવાની તો રાખવી જ થઈ, કાયમ માટે રાખવી હતી. જુવાન તો રહેવું જ છે, અને એની એ જુવાન રહેવા માટેની કોશિશો ઘણી કરી. ભલે આપણે જુવાન રહી ન શક્યા, તો કમસે કમ બીજાને બતાવી તો શકીએ કે અમે હજી જુવાન છીએ. એવી મહેનતે કરી, ડાય કરી, ગમે એ કર્યું, ગાંડી કરી, જે કર્યું. આ વાળ કાળા કર્યાને ડાય જ કહેવાય ને? આમ તો ખરેખર હું ગાંડી જ નામ આવવું જોઈએ, ડાય ન આવવું જોઈએ. પણ આપણે જુવાન છીએ એવું નથી, ના તો બીજાને બતાવવાની કોશિશ કરી, અને જુવાની રાખવી હતી છતાં ન રહી, એ નીકળી ગઈ. વાનપ્રસ્થ પીઢ અવસ્થા આવી, અને વૃદ્ધાવસ્થા જોઈતી નથી, અને છતાંય મારે તમારે વૃદ્ધ થવું પડશે, અને મરવા ઉપરથી તો મોહ જ ઉતરી ગયો છે, મરવું તો છે જ નહીં, અને છતાંય મારે તમારે મરવું પડશે. હવે વિચાર કરો, શરીરની અવસ્થા જો મારા તમારા હાથમાં હોય, આપણું શરીર ની કોઈ અવસ્થાને હું તમે પકડી ન શકી, બધી અવસ્થા જતી રહી, તો બીજું સંસારમાં હું તમે શું પકડી શકવાના હતા? કઈ વસ્તુ મારી તમારા હાથમાં રહેવાની છે? ક્ષણે ક્ષણે સરતી ઇતિ સંસાર, રેતીની તમે મુઠ્ઠી ભરો ને, એકદમ બારીક રેતીની, તો ભલે તમે મુઠ્ઠી દબાવો, પણ છતાંય મુઠ્ઠીમાંથી રેતી એવી રીતે સરી જશે કે તમને ખબર નહીં પડે, મુઠ્ઠી તમારી ખાલી થઈ જશે. એમ આ સંસાર મારા તમારા હાથમાંથી સરી જવાનો છે, છૂટી જવાનો છે. કોઈ સંસારને પકડી શક્યું નથી, આપણે નહીં પકડી શકીએ. પરમાત્મા સાથે આપણો સંયોગ છે, આપણે ભગવાન સાથે જ રહી શકીએ, સંસાર સાથે નહીં, ઓ તો છૂટેગા. બ્રહ્માનંદ સ્વામી લખે, કોઈ ચલા ગયા એ કોઈ જાય, આ કોઈ ગઠરી બાંધ સીધા, સ્વર હે સંસાર
કઈક તવંગર હો ગઈ, કઈક મુફલિસ હો ગઈ, એ તો જુગાડ હે માયા કા સંસાર. ઘણા તવંગર થઈ ગયા એટલે ભિખારી થઈ ગયા. કઈક તવંગર હો ગઈ, કઈક મુફલિસ હો ગઈ, ખાખ મે જબ મિલ ગયે તો દોનો બરાબર હો ગયે. શમશાનમાં ગયા ને પછી બધા હરખા થઈ ગયા. પૈસા વાળાના પૈસા પીડા રે અને ભૂખી માં ભૂખ્યા માણસની ભૂખ પડી ગઈ. જે કઈ ભેદ છે ને ગામમાં છે આ પૈસા વાળાના ગરીબ, બાકી શમશાનમાં કઈ ભેદ નથી. પૈસા વાળાની રાખ કઈ ગુલાબી ન થાય ને ગરીબની રાખ કઈ કાળી ન થાય. રાખ બધાની હરખી જ થાય. ત્યાં પહોંચી ગયા બધા સરખા. એટલે સુખદેવજી મહારાજે એના પિતા વ્યાસને સમજાવ્યા, તમે આત્માનું અનુસંધાન કરો, પ્રભુ ભજન કરો. કોઈ દીકરો નથી ને કોઈ બાપ નથી ને કોઈ ભાઈ નથી. સંસારના બધા કહેવાતા અને પાણીમાં દોરેલી લકીરી જેવા એકદમ ખોટા સંબંધ છે, કાચા સંબંધ છે, પાકા નથી. જીવનો સાચો સંબંધી પરમાત્મા છે. સુખદેવજી મહારાજ તો નીકળી ગયા છે, પરમહંસ યોગી છે. હવે પરમહંસ કહેવાય કોને? પરમહંસની વ્યાખ્યા શું? ભાગવતજીના પરમહંસ સુખદેવજી છે, રામાયણના પરમ ગુરુ શિષ્ય આશ્રમ આ બધી સીડી છે. સાધક સાધના કરતા કરતા મંજિલ માથે પહોંચી જાય, નીચેના બધા ધર્મો છૂટે. ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. અર્જુન બધા ધર્મને છોડતો, ચારથો નહીં, આશ્રમ નહીં, ગુરુ નહીં, શિષ્ય નહીં, આ બધા ધર્મ તો પગથિયા છે, બધા ધર્મને છોડી દે. ચોટલી રાખવી અથવા તો જનોઈ પહેરવી એ સંસ્કાર છે, સંસ્કૃતિ છે. પણ સાધક જેમ સાધનામાં ઊંચે પહોંચી જાય, બહુ ઊંચાઈ માથે, પછી નીચેના બધા ધર્મો છૂટી જાય ને બહુ જરૂર ન રહે. શિખાની ગ્રંથિ જેની છૂટી જાય, જેને ચોટલી રાખવાની જરૂર નહીં, જનોઈની ગ્રંથિ છૂટી જાય અને જેની લંગોટની ગ્રંથિ છૂટી જાય અને પરમહંસ યોગી કહેવાય. સુખદેવજી મહારાજ તો સંપૂર્ણ નિર્વિકાર છે, જગત સાથે એને કોઈ લેવા દેવા નથી, જગત સાથે એની દ્રષ્ટિ જ નથી. સુખદેવજી મહારાજ જ્યારે નીકળી ગયા ને ઘરેથી, વ્યાસ ભગવાન પાછળ દોડતા હતા, તો નદીમાં યુવાન માતાઓ સ્નાન કરતી હતી. એકદમ યુવાન 20-22 વર્ષની સ્ત્રીઓ નાતી હતી. એના કપડાં કિનારે પડ્યા હતા. બહેનો નદીમાં સ્નાન કરે, સુખદેવજી ત્યાંથી નીકળી ગયા બાજુમાંથી. તો પેલી સ્ત્રીએ કોઈ મર્યાદા ન કરી, સ્ત્રીઓ એમના સ્નાન કરતી રહી, સુખદેવજી બાજુમાંથી નીકળી ગયા. પછી વ્યાસ ભગવાન પાછળ આવતા હતા, સફેદ દાઢી સફેદ વાળ વૃદ્ધ માણસ. સુખદેવ ઉભરે બેટા, ઉભરે દીકરા, ઉભરે એમ કહેતા. અને બહેનોએ જોયું, વ્યાસ આવે એટલે બહેનોએ જલ્દી જલ્દી બહાર આવીને કપડાં લઈ અને મર્યાદા કરી લીધી, શરીર ઢાંકી દીધું. તો પછી વ્યાસને એમ થયું કે મારો યુવાન દીકરો બાજુમાંથી નીકળી ગયો, ત્યારે બહેનોએ કોઈ મર્યાદા ન કરી અને હું વૃદ્ધ માણસ, મારી વૃદ્ધાવસ્થા ઉપર વિશ્વાસ ન આવ્યો, મારો મલા જો કરવાનો, મારી મર્યાદા. વ્યાસે કન્યાઓને સ્ત્રીઓને પૂછ્યું કે તમને સાચો ભાઈ તો યુવાન માણસથી હોવો જોઈએ, વૃદ્ધ માણસ તો વફાદાર હોય. મારો દીકરો અહીંથી પસાર થઈ ગયો, સુખદેવજી તમે કાંઈ મર્યાદા ન કરી, અને હું વૃદ્ધ માણસ, મારી વાળ સફેદ થયા, તમને મારી ઝરેફીમાંથી મારી વૃદ્ધાવસ્થામાંથી વિશ્વાસ ન આવ્યો. ત્યારે એ સ્ત્રીઓએ કીધું વ્યાસને કે દાદા, તમારો દીકરો બ્રહ્મરૂપ છે, તમારા દીકરાને જગત દેખાતું જ નથી, એ તો પરમાત્મામાં ડૂબેલો છે, એમાં કોઈ વિકાર નથી. જે પરમાત્મામાં ડૂબેલો હોય ને એનો કાંઈ ડર ન હોય. તમારો દીકરો માયા મુક્ત છે અને તમે 80 વર્ષના છો, પણ હજી મારો દીકરો, મારો દીકરો તમારામાં માયાનો અંશ છે. માયાવાળાથી હજી ડરવું પડે, બાકી તમારા દીકરાથી ડરવાની જરૂર.
સુખદેવજી તો બ્રહ્મ સ્વરૂપ છે, નિર્વિકાર છે, કોઈ જરૂરત નથી. તો ભાગવતનું દર્શન છે, શિખાની ગ્રંથિ, યજ્ઞોપવિતની ગ્રંથિ, જનોઈની ગ્રંથિ અને લંગોટની ગ્રંથિ જેની છૂટી જાય એને પરમહંસ કહેવાય. રામચરિત માનસની વ્યાખ્યા એવી છે, જેના જીવનમાં ત્રણ પ્રકારના મૌન સિદ્ધ થઈ જાય એને પરમહંસ કહેવાય. વાણીનું મૌન, દ્રષ્ટિનું મૌન અને કાનનું મૌન. હનુમાનજીને આ બધા મૌન સિદ્ધ થાય. હનુમાનજી જ્યારે બેસી જાય આંખ બંધ કરીને રામ નામમાં ડૂબે, પછી એને બહારનું કંઈ સંભળાય નહીં. એ એટલા બધા અંતર્મુખ હોય કે એને કાનનું મૌન હોય અને એને બહારનું કંઈ સંભળાય નહીં, એકદમ અંદર ડૂબી ગયા હોય રામ નામમાં. આંખ બંધ હોય, કાન બંધ હોય, વાણી બંધ હોય, ત્રણેય પ્રકારના મૌન જેને સિદ્ધ. અને એટલા માટે તો હનુમાનજી આગળથી કામ લેવા માટે એના મૌનને તોડવા પડે. સમુદ્ર ઉલ્લંઘી લંકામાં જવા માટે તૈયાર કર્યા ત્યારે જાંબુવાને હનુમાનજીના મૌનને તોડ્યા, ને ત્યારે હનુમાનજી બેસી ગયા હતા દરિયા કિનારે આંખ બંધ કરીને. ત્રણેય ત્રણ પ્રકારના મૌન સિદ્ધ કરીને બેઠા. તમે કિષ્કિંધા ખાનની કથા જોજો. કહીશ રીછપતિ સુનો હનુમાન, એ હનુમાનજી સુનીએ, કાનનું મૌન તોડો. સિદ્ધ કા ચૂપ સાધી રહે બલવાના, તમે ચૂપ કેમ બેઠા છો, બોલો કઈક, વાણીનું મૌન તોડો. બધા મૌન તોડાવવા પડે છે હનુમાનજી આગળ, એને યાદી આપવી પડે. હનુમાનજી આગળ શક્તિ તો પુષ્કળ છે, પણ પોતાના બળને ભૂલી જાય છે. અને બળની યાદ આપવું પડે કે તમે આવા બળવાન છો, તમે કેસરી નંદન છો, તમે અંજની પુત્ર છો, તમે પવન પુત્ર છો, હે હનુમાનજી તમારામાં શક્તિ. એમ એને એને એની સ્મૃતિ આપવી પડે, પછી હનુમાનજીને બળ જાગે. આપણામાં હનુમાનજીમાં ફરક જ એટલો છે ને કે હનુમાનજીમાં પૂરેપૂરું બળ છે, પણ એના બળને ભૂલી જાય છે. ને આપણી પાસે કાંઈ મળે નહીં તો અમથે અમથા છાતીમાં ઢીકા મારી, હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું. હવે કાંઈ લેવા દેવા નથી, આપણી કોઈ તેવટ નથી, આપણાથી કાંઈ થઈ શકે એમ નથી. અને છતાંય હું તમે પેલા કબૂતરને જેમ ગળું ફૂલાવીને એમને ઘૂઘવાટા કર્યા કરીએ, કાંઈ લેવા ને કાંઈ દેવા. હનુમાનજીમાં તો પૂરી સામર્થ્ય છે, પણ એની 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 શક્તિને એ ભૂલી જાય. વિસ્મૃતિનો યોગ છે. અને હનુમાનજીમાં આ એક જો ખામી ન હોય, એ એને ભૂલી જવાની જો ખામી ન હોય તો હનુમાનજી બીજો પરમાત્મા જ કહેવાય. પણ બે બ્રહ્મને ભેળા ન કરાય. હનુમાનજી જીવ ભાવમાં આવ્યા છે, ભગવાન શંકર જ હનુમાનજી બનીને આવ્યા છે, શિવજી જ હનુમાનજી. બે રુદ્ર અવતાર છે, સુખદેવજી પણ શંકરનો અવતાર છે, હનુમાનજી મહારાજ પણ શંકરનો અવતાર છે. અને બે અવતારના એ પરમહંસો છે, ભાગવતના પરમહંસ સુખદેવજી છે અને રામાયણના પરમહંસ હનુમાનજી મહારાજ. સુખદેવજી મહારાજ તો ત્યાંથી નીકળી જાય છે, વ્યાસ ભગવાન રોકી શક્યા નહીં. પછી તો વ્યાસ બ્રાહ્મણોને બાળકોને આશ્રમમાં રાખી અને ભાગવત ભણાવે છે. રોજ યજ્ઞ કરવાનો હોય એટલે સાંજના સમયે બ્રાહ્મણના બાળકોને સમિધિ લેવા મોકલે, યજ્ઞ માટે કાષ્ઠ લાકડા ફૂલ વીણતા આવે, તુલસીદલ વીણતા આવે, યજ્ઞ માટેના કાષ્ટ લેતા આવે જંગલમાંથી. પણ ભાગવતના શ્લોક કંઠસ્થ કરવાના હોય એટલે પાંચ પાંચ શ્લોક રોજ શીખવાડે, ને એ શ્લોક બાળકો ગાતા જાય, એ બને એને યાદ રહી જાય. અને તુલસીદલ ફૂલને એવું વીણતા હોય. હવે બ્રાહ્મણના બાળકો આ રીતે જંગલમાં કાષ્ટ વીણે છે, એક ઝાડવાને થડીએ એક વેલ વીંટાણી છે, એકદમ ઘાટી વેલ. એની અંદર સુખદેવજી બેઠા છે સમાધિમાં, બાળકોને ખબર નથી. અને એક બાળક ત્યાંથી નીકળે છે, ભાગવતજીના શ્લોક ગાતા ગાતા નીકળે છે. ગોપી ગીતનો એક શ્લોક ગાયો છે, એક ભૂતના જ્યારે ગોકુળમાં જાય છે, બરહ પીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિબ્રત ભાષા કનક કપિશુ વેજયંતિં ચમાના અરંધરાર વૈણુ રધર સુધિયા પૂરિયન ગોપ વૃંદે વૃંદાવૈણે સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ અહો બકિયમ સ્તન કાલકૂટમ જંગાશયા પાય સુદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રીમ ચુમાતા કૌંવા દયાલુ શરણમ વ્રજેહમ. ભાગવતના શ્લોક ગાતા ગાતા
બાળક ત્યાંથી નીકળે અને સુખદેવજી સાંભળી જાય છે. હતા તો પોતે સમાધિમાં, પણ છતાં સુખદેવજીના કાને આ ભાગવતના શ્લોક આવ્યા અને ભાગવતના શ્લોકે આકર્ષણ કર્યું છે. સુખદેવજી બ્રહ્મસુખમાં છે, અંદર બ્રહ્માનંદમાં છે, પણ બ્રહ્માનંદમાં આનંદ ન આવે એવો આનંદ સુખદેવજીને ભાગવતના શ્લોકમાં આવ્યો. કથા છે ને એ બ્રહ્માનંદ જ છે. અંદર જે અનુભૂતિ, આત્માનો અનુભવ થાય ને જે આનંદ, સુખદેવજી મહારાજ જે ભાગવતનું વર્ણન કરે એ તો એનો બ્રહ્માનંદ વ્યક્ત કરે છે. એને અંદર જે અનુભૂતિ થઈ, બ્રહ્માનંદનો અનુભવ થયો ને એને વાણીથી વ્યક્ત કર્યો પરીક્ષિત રાજા આગળ, એને જ ભાગવત કહેવાય. એટલે ભાગવતજી એક સમાધિ ભાષાનો ગ્રંથ છે. ભાગવતની ભાષા પ્રાકૃત ભાષા નથી, જન ભાષા નથી, ગ્રામ્ય ગીરા નથી. ભાગવતની ભાષા એ સમાધિ ભાષા. ભાગવતજી સમાધિ ભાષા છે, રામાયણ છે પ્રયોગ શાસ્ત્ર છે, ત્યારે ગીતા છે ને એ યોગ શાસ્ત્ર છે. ગીતાને ગીતામાં યોગ જ બતાવ્યો છે. કર્મયોગ, સંન્યાસ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, એટલે ગીતા એક યોગ શાસ્ત્ર છે. રામાયણની કથા પ્રયોગ કરવા જેવી છે, બોલવા જેવી નથી, જીવનમાં ઉતારવા જેવી છે. રામકથા પ્રયોગ શાસ્ત્ર છે, ત્યારે ભાગવતજી એ સમાધિ ભાષાનો ગ્રંથ. સુખદેવજી એ વેલમાંથી બહાર આવે છે, બ્રાહ્મણના બાળકને પૂછે છે કે તમે શું હમણાં ગાતા હતા? અમારા ગુરુજી અમને ભાગવત ભણાવે છે. તો તમે ફરી વાર ગાઓ, બીજી વાર બોલે છે. સુખદેવજી ખેંચાણા છે. સુખદેવજી કીધું કે તમે તમારા ગુરુ મને શીખવાડે? તો કે તમે પૂછવું પડે તો કે તમે હવે સાંજે આશ્રમે જાઓ તો મને સાથે લેતા જજો. એટલે બાળકો કાષ્ટ વીણીને, ફૂલ ને તુલસીદલ વીણી અને આશ્રમે આવે તો સુખદેવજીને સાથે લેતા જાય છે. વ્યાસ ભગવાન તો ઓટલા ઉપર બેઠા છે, એક બાલ યોગી આવે છે સાથે. એકદમ નજીકમાં ગયા તો વ્યાસ ભગવાન ઓળખી ગયા કે આ તો મારો દીકરો જ છે જે મારા હાથમાંથી જતો રહ્યો. પેલા બ્રાહ્મણના વિદ્યાર્થીએ પ્રણામ કરીને વ્યાસજીને કીધું કે ગુરુજી આ બાલ યોગીને ભાગવત શીખવું છે, તમે એને શીખવાડશો? વ્યાસ ભગવાન રાજી બહુ થયા. જવાબ તો એને પછી આપ્યો, પણ વ્યાસ ભગવાન ઊભા થઈ અને ભાગવતનો ગ્રંથ હતો ને એને સીધા દંડવત પ્રણામ કર્યા, લાકડી પડે. અને વ્યાસ એવું બોલી ગયા કે હું ધન્યવાદ આપું ભાગવતની કથાને કે જે દીકરાને બાપની મમતા રોકી ન શકે, જે દીકરાને પિતાનું વાત્સલ્ય રોકી ન શકે, પિતાના હાથને છોડાવી અને જે દીકરો ભાગી જાય, પિતાની એક મમતા જે દીકરાને રોકી ન શકે, એ ભાગેલા દીકરાને પાછો કોણ લાવે? ભાગવત પાછો લાવે. એટલે હું ભાગવતને ધન્યવાદ આપું છું કે આ જગતમાં ભાગેલા દીકરા પાછું ભાગવત લાવે. વ્યાસ ભગવાનને તો આ જીવન કાર્ય હતું. સુખદેવજી મહારાજને ભાવથી ભાગવતની કથા ભણાવે છે. કથા આખી કહી દીધી સુખદેવજી મહારાજને. વ્યાસે કીધું મેં ભાગવત તને ભણાવી દીધું છે, તું જગતમાંનો પ્રચાર કરજે, પ્રસાર કરજે, અનેક જીવાત્માનો ઉદ્ધાર કરજે. સુખદેવે કીધું એ તો મારું જીવન કાર્ય છે, પણ હવે તમે મને ભાગવત ભણાવી છે. ભાગવત બ્રહ્મ વિદ્યા છે, સદ વિદ્યા છે, અને વિદ્યા મફતમાં ન લેવાય, મારે દક્ષિણા તમને દેવી પડે. કારણ કે હવે મારો ને તમારો સંબંધ પિતા ને પુત્રનો નથી, તમારો મારો સંબંધ હવે ગુરુ અને શિષ્યનો છે. તમે મને વિદ્યાનું દાન દીધું છે, તમે મને ભાગવત ભણાવ્યું છે, ભાગવતની કથા સંભળાવી છે, અને હું જો દક્ષિણાનું આપું તો મારી ઉપર વિદ્યાનું ઋણ રહે, એટલે મારે તમને દક્ષિણા આપવી પડે, મફતમાં મારે કથા સંભળાય નહીં. આવું સુખદેવજી બોલ્યા. તો વ્યાસે કીધું કે ભાઈ દક્ષિણા માટે તો આ કથા મેં સંભળાવી નથી, મારે તો તને ભાગવત ભણાવવાનું જ હતું, ભણાવી દીધું. સુખદેવે કીધું એ બરાબર છે, ભલે તમારી ઈચ્છા હોય કે ન હોય, પણ હું દક્ષિણા ન આપું તો મારી ઉપર ઋણ રહે ને વિદ્યાનું ઋણ રહે, ઋણ મુક્ત થવા માંગુ છું. એટલે આપ માગો, ગમે તે માગો, હું તમને દક્ષિણા આપીશ. થોડી વાર તો આ બધી બહેસ થઈ, વ્યાસ ભગવાન ના પાડે. સુખદેવજી મહારાજ આગ્રહ કરે ના તમે માગો.
અતિશય જારી થયું ત્યારે વ્યાસે કીધું કે હવે દક્ષિણામાં એક જ વસ્તુ માગું છું કે મેં તને જેમ આ કથા સંભળાવી એમ તું એકવાર વ્યાસપીઠ માથે બેસીને આ કથા પાછી મને સંભળાવી દે એટલે મારી દક્ષિણા આવી છે. હવે જેનો દીકરો વ્યાસપીઠ માથે બેસી અને ભાગવતની કથા કહેતો હોય અને એનો બાપ સભામાં બેસીને સાંભળતો હોય તો બાપના જીવનમાં આનાથી બીજી સફળતા હોય કઈ? એ પિતા ધન્ય બની જાય જેના સંતાનો, કારણ કે વ્યાસપીઠ તો પરમાત્માની ગોદ છે, આ તો ભગવાનનો ખોળો જ કહેવાય. હું તમને બીજી રીતે કહું, એટલે કથાકારોની વાત નથી. ધ્રુવનો તારો એ અક્ષય છે, ધ્રુવના તારાનો નાશ ન થાય, તમે આ બધું આ જાણો છો. સૂર્ય ચંદ્ર બધું લઈ પામે, મહાપ્રલય થાય, જ્યારે આ ચૌદે બ્રહ્માંડ જળમય બને ને ત્યારે બધો નાશ થઈ જાય. સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર પર્વતો બધું કઈ બચે છે. સૂર્ય ચંદ્રનો નાશ થાય પણ ધ્રુવના તારાનો નાશ ન થાય, કારણ કે ધ્રુવજી વિષ્ણુ ભગવાનની ગોદમાં બેઠા છે, ધ્રુવજી ભગવાનના ખોળામાં બેઠા, ધ્રુવને ત્યાંથી કોઈ ઉતારી ન શકે. સૂર્ય ચંદ્ર ભલે એનો નાશ થાય, બાકી ધ્રુવના તારાનો નાશ ન થાય. એમ ગમે એવો ઓફિસર માણસ હોય, ભલે ક્લાસ વન ઓફિસર હોય, પણ એની નોકરી કરવાની અવધિ હોય 55 વર્ષે, 58 વર્ષે, 60 વર્ષે, એને રિટાયર્ડ થવું જ પડે, એને એનો હોદ્દો છોડવો જ પડે, એની ગાદી ઉપરથી કે ખુરશી ઉપરથી હટી જવું પડે, ગમે એવો માણસ સારો હોય. પણ તમે મને બતાવો કે કથાકારની કોઈ વય મર્યાદા નક્કી થઈ કે કથાકારે એટલા વર્ષ જ કથા કરવાની પછી નીચે ઉતરી જવું? નોકરિયાત રિટાયર્ડ થાય, બાકી કથાકાર રિટાયર્ડ ન થાય, કારણ કે કથાકારને અહીંથી કોઈ ઉતારી જ ન શકે, કારણ કે એ ભગવાનની ગોદમાં બેઠો હોય, જગતની તાકાત જ નથી. કથાકાર ન કથા કરી શકે તો વાત જુદી છે, બાકી એની કોઈ વય મર્યાદા નથી જેમ નોકરિયાતની વય મર્યાદા હોય. એટલે વ્યાસપીઠ છે ને એ તો ભગવાનની ગોદ છે, અને વ્યાસપીઠ તો ચાર વસ્તુ માટે બંધાયેલી છે. એક જ વાર કોઈ વ્યાસપીઠ માથે બેસી જાય હરિગુણ ગાવા માટે, એટલે ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ચાર તો એને મળી જ જાય. એ તો આનું આનું સહજ ફળ છે વ્યાસપીઠ. અરે વ્યાસપીઠનો સ્પર્શ જે કરે, આ પગે લાગો આવવાનું શું કામ છે? મહિમા બધા શું કામ? નીતર કથા સાંભળો આવે, પણ ભાગવતજી સુધી અથવા તો રામકથા સુધી બધા શું કામ? અહીંયા અડવા શું કામ આવે છે? પગે લાગવા શું કામ આવે છે? અમથા કોઈ નથી આવતા, ખાલી તમારી અહીં એક આંગળી અડી ગઈ હોય વ્યાસપીઠને, કે તમે ભાગવતજીને કે રામકથાને તમારા બે આંગળા અડી ગયા હોય તોય તમને ધર્મ અર્થ કામને મોક્ષ મળી જાય. આ વ્યાસપીઠનો પ્રભાવ છે કે તમે અહીં સુધી આવો એટલે તમને આપી જ દે, એટલે તો પગે લાગવાનો મહિમા છે. બીજો આમાં બીજો કોઈ ભાવ નથી, બીજો કોઈ સ્વાર્થ નથી, પણ એટલા માટે તો, કારણ કે વ્યાસપીઠ અને કે પીઠ તો ઘણી છે, ખડપીઠ છે, શાકપીઠ છે, પીઠ ઘણી હારે. વ્યાસપીઠ કેમ નામ પીડ્યું તમને કદાચ ખબર હશે. વ્યાસ ભગવાન તો અજર અમર છે, વ્યાસ ભગવાનનું મૃત્યુ નથી, આ દુનિયામાં કાયમ જીવે છે. વ્યાસ 7 જણાનું મૃત્યુ જ નથી, 7 જણા કાયમ માટે ચિરંજીવ છે, અસ્વસ્થામાં કાયમ માટે છે, હનુમાનજી કાયમ માટે છે, વ્યાસ ભગવાન કાયમ માટે આ જગતમાં. બલિરાજાનું મૃત્યુ નથી, વિભીષણનું મૃત્યુ નથી, કૃપાચાર્યનું મૃત્યુ નથી, પરશુરામજીનું મૃત્યુ નથી, આ 7 જણા આ દુનિયામાં કાયમ જીવતા છે અને આ જગતમાં ફરે છે. આપણી જેવાને દર્શન થતા નથી અને આપણને દર્શન આપે નહીં, લાયકાત નથી આપણી, નત્રે આ બધા કાયમ માટે જીવવાવાળા. એ તો ઋષિમુનિઓ ચર્ચા કરતા હતા વ્યાસ ભગવાન આગળ કે કળિયુગ આવ્યો ને કળિયુગમાં કોઈ જગ્યા સારી નહીં હોય, કઈ જગ્યાએ બેસીને હરિગુણ ગાવા, કોઈ જગ્યા શુદ્ધ જ નહીં હોય, તો ભગવાનના ગુણગાન ગાવા માટે ક્યાં બેસવું? આવી ચર્ચા ઋષિઓ કરતા હતા. ત્યારે વ્યાસે એમ કીધું કે ભાઈ કળિયુગમાં હરિગુણ ગાવા માટે જો કોઈ તૈયાર થતો હશે, પરમાત્માની કથા કરવા માટે કોઈ તૈયાર થતો હશે, અને એને જગતમાં કોઈ જગ્યા જો સારી નહીં હોય, તો હું 4 પગે ત્યાં વાંકો વળીને ઊભો રહીશ અને મારી પીઠ માથે બેસાડીશ જો હરિગુણ ગાતો હશે ને, તો વ્યાસ કહેવું. એટલે આને વ્યાસપીઠ કહેવાય છે. આ વ્યાસ ભગવાન છે સાક્ષાત,
એટલે અહીંયા બેઠેલા ને બધાને વ્યાસ કહેવામાં આવે, કથા વ્યાસ આ સામાન્ય જગ્યા નથી. સુખદેવજી મહારાજે વ્યાસને કીધું કે સમય આવે ત્યારે જરૂર હું તમને કથા સંભળાવીશ, એમ કરીને વ્યાજ સુખદેવજી ત્યાંથી નીકળી જાય છે. અને સુખદેવજી પરિવ્રાજક બને છે, સતત ફર્યા કરે છે, કોઈ જગ્યાએ રોકાતા નથી, કારણ કે મૂર્તિમંત જ્ઞાન છે. સુખદેવજી જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન લગભગ ક્યાંય સ્થિર થતું નથી. જ્યાં સુધી વૈરાગનું પાત્ર ન મળે ત્યાં સુધી જ્ઞાન કોઈ દી ટકે નહીં. જ્ઞાન આપણા હૃદયમાં આવે છે, 24 કલાકમાં એક વાર દરેકના હૃદયમાં જ્ઞાનનો જબકારો થાય, પણ એ જ્ઞાન ટકતું નથી. સોનાની તપેલીમાં ઘી લેવા જવું હોય પણ સોનાની તપેલી જો તળિયે ફૂટી ગયેલી હોય તો ધાતુ તરીકે ઉત્તમ છે, બાકી પાત્ર તરીકે ઉત્તમ નથી. ધાતુ ઉત્તમ છે સોનાની, પણ તપેલી તૂટી ગયેલી છે એટલે ઘી રહેતું નથી. એમ આ ધાતુ તરીકે ઉત્તમ છે, મનુષ્યનો દેહ તો ઉત્તમ જ કહેવાય, સોના જેવો કહેવાય, પણ 10 જગ્યાએ ફૂટી ગયેલો છે, 10 ઇન્દ્રિયોના છેદ છેદ છે, એટલે જ્ઞાનરૂપી ઘી આમાં ટકે નહીં, આવે ખરું પાછું નીકળી જાય. 10 ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે, જ્ઞાન આવે. પેલી કબીરદાસની કથા નથી, કબીરને જણો મળવા આવ્યો કાશીમાં, બહુ મોટું નામ ને, બહુ સુફી સંત, તો વિચાર્યું કે દર્શન તો કરવા છે, બહુ બધા અખંડ કરે કબીર મહાન સંત. એટલે કબીરદાસજી જે ગલીમાં રહેતો ને, ગલીમાં જઈને દુકાનદારને પૂછ્યું કે ભાઈ કબીરદાસજી અહીંયા કંઈક રહે છે. દુકાનદારે કીધું કે મારી દુકાનથી 3જી ડેલી છે કબીરની છે, 3જી જે ડેલી છે, પણ તમારે મળવું હોય તો ઘરે નથી, સામે શમશાનમાં ગયા છે, કોઈની શમશાન યાત્રા ત્યાં બેઠા છે. તો પેલા માણસે પેલા દુકાનદારને પૂછ્યું કે મેં કદી જોયા નથી, આમ જોતા હોય તો ઓળખાય જાય એવી નિશાની ખરી કઈ? માથા પર દીવો બળે એ કબીર. આ તો બહુ સહેલું, સીધો ગયો શમશાન, શમશાનમાં જઈને જોયું તો જેટલા લોકો બેઠા થાય બધામાંથી દીવો બળતા હતા. ઓલો તો હેરાન થઈ ગયો કે આ તો બધામાંથી દીવા બળે તો પછી આમાં કબીર કોણ? તે પાછો એ દુકાનદારે ગળાય કે ભાઈ તમે તો એમ કહેતા હતા કે જે માથે દીવો બળે એ કબીર, પણ ત્યાં તો બધા લોકોના માથે દીવા છે. દુકાનદારે કીધું ઉતાવળા થવામાં શમશાનના દરવાજે ઊભા રહો, શમશાનની ક્રિયાબુદ્ધિ પૂરી કરીને જે બહાર નીકળી જાય, અને શમશાનને બહાર નીકળ્યા પછી પણ જેની માથે દીવો ટકી રહી ને એનું નામ કબીર છે. કારણ કે શમશાનમાં તો બધાને દીવા થાય, આપણને થઈ જાય, પણ ઘેરે આવીને કોઈના રહેતા જ નથી. શમશાનમાં બધાને જ્ઞાન થઈ જ જાય ને, નથી બેઠા બેઠા વાતો કરતા. એક દી આપણને આ અગ્નિ બાળી દેવાની, એક દી આપણે આવવાનું છે પણ બીજાને મૂકવાય એમ. શમશાનમાં તો બધાને જ્ઞાન થાય, ઘરે આવીને ટકવું જોવે ને, એમ જ્ઞાન આવે છે એનો જબકારો થાય પણ ટકે નહીં. કારણ કે વૈરાગ જ્યાં સુધી જીવનમાં ન આવે, ઇન્દ્રિયોનો નિગ્રહ ન થાય, મનો નિગ્રહ ન થાય, જ્યાં સુધી ઇન્દ્રિયોના ધર્મને હોન તમે બંધ ન કરી, જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ રહે નહીં. એટલે સુખદેવજી ફરે છે. પરીક્ષિત નામનો રાજા એ ગંગા કિનારે બેઠો છે અને ઋષિનો એક શ્રાપ લાગ્યો છે, 7 દિવસ પછી તક્ષકનો દંશ થશે. સુખદેવજી મહારાજ ત્યાં રોકાણા છે, પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવે અને પરીક્ષિતને મોક્ષ કરાવી દીધો. આવું સુત ભગવાને સોનકાદીને વાત કરી તો સોનકાદીએ વળી પ્રશ્ન ઊભો કર્યો કે પરીક્ષિત કોણ, ક્યાં વંશમાં જન્મ, પરીક્ષિતે એવો શું ઋષિનો અપરાધ કર્યો કે શ્રાપ એને આપવો પડે? હવે એ કથા સંભળાવે એટલે સુખદેવજીના પ્રાગટ્ય પછી પરીક્ષિત રાજાના જન્મની કથા સુત ભગવાન સંભળાવે. અને થોડોક મહાભારતનો ભાગ અહીં આ કથામાં લેવામાં આવ્યો છે, થોડીક મહાભારતની કથા કે ભીષ્મ બાણશિયા ઉપર છે અને મહાભારતનું યુદ્ધ અનિવાર્ય રીતે થયું, યુદ્ધ કરવાની ઈચ્છા નહોતી. ભગવાન કૃષ્ણે ઘણી બધી કોશિશ કરી યુદ્ધ ન થાય, અર્ધો અર્ધ સંપત્તિ રાજ ન મળે તો કાંઈ નહીં, 5 ગામડા માગ્યા કૃષ્ણે છેલ્લે કે પાંડવોને 5 ગામ આપી દેવાનો ગુજારો થઈ જશે, પણ યુદ્ધ નથી કરવું. અને એ 5 ગામ માગ્યા તોય દુર્યોધન સભા વચ્ચે કૃષ્ણનું અપમાન કરી નાખ્યું,
કે તું ગોવાળિયો કહેવા, તને દહીંમાં અને દૂધમાં ખબર પડે, તને પૃથ્વીના રસમાં ખબર ન પડે. તું તો પાંચ ગામની વાત કરે, બાકી સોયનું નાકું ટકે એટલી અમે જમીન ન આપી. સૂચી અગ્ર દબે એસી ભોમ મેનો આપો હો તો ગોરસ કી જાનો, તુમ ગોરસ કી જાનો ના સુભદ કિરીટ સુભદરા લઈ ગયો, એસા તો નિહાર્યો, બાકી અમે તો નિહાર્યો. બહુ મોટું અપમાન કર્યું. તારી બેનને સુભદ્રાને અર્જુન હરી ગયો, તમારા બાપ દાદાનું નાક કાપ્યું અને પાછો તું એનો પક્ષકાર થઈને આવ્યો. તમે ગોવાળિયા બધું જોઈ શકો, બાકી અમે ક્ષત્રિયના દીકરા બધું જોઈ ન શકીએ. સોયનું નાકું ટકે એટલી જમીન ન આપું, તું તો પાંચ ગામની વાત કર. તને ગોરસમાં ખબર પડે, ગો એટલે ગાય, ગાયનો રસ, દૂધ દહીં ગાયનો રસ, પણ ગો નામ પૃથ્વી, તને પૃથ્વીના રસમાં ખબર ન પડે. ગોરસ કી જાનો, બાકી ગોરસ કી જાનો ના. કિરીટ સુભદ્રા શ્લેષ લખ્યો છે અર્જુન સુભદ્રા. પછી તો બહુ મોટું યુદ્ધ થયું મહાભારતનું. હવે મહાભારતનું જે યુદ્ધ છે ને એ ધર્મ યુદ્ધ છે. રામ રાવણનું જે યુદ્ધ છે લંકાનું એ પણ ધર્મ યુદ્ધ છે, કારણ કે ગીતાની શરૂઆત ધર્મ શબ્દથી થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમાવેતા યુદ્ધ સવા મામકા પાંડવા ચૈવમ કેમ કુર્વત સંજયાને છેલ્લો શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર. ધર્મ યુદ્ધનો નિયમ દિવસના અંજવાળે યુદ્ધ થાય, રાત્રે યુદ્ધ ન થાય. સૂર્યાસ્ત થાય પછી યુદ્ધ બંધ. પછી તો રાત્રે એકબીજાને ખબર અંતર પૂછવા જાય. દિવસે ઘાવ લાગ્યા હોય ને, બાણમાણ લાગ્યા હોય, શરીરમાં જખમ થયા હોય તો રાત્રે પાછા એકબીજાના તંબુમાં બધા પાટા પીબી બાંધવાય જાય, ખબર અંતર પૂછવાય જાય. દિવસે પાછા યુદ્ધ કરે, રાત્રે યુદ્ધ નહીં. ધર્મયુદ્ધનો નિયમ. ગુરુ દ્રોણનો દીકરો અસ્વસ્થામાં, એને આ ધર્મયુદ્ધના નિયમનો ભંગ કર્યો અને દ્રૌપદીના પાંચ બાળકો જે સૂતા હતા તંબુમાં એ અસ્વસ્થામાં રાત્રે એને મારી નાખ્યા. પાંચ નિર્દોષ બાળકને રેંચી નાખ્યા અને દ્રૌપદી ધાર પાણીએ રડે. અર્જુનને ભીમનો મગજ ગયો, પકડો એને ગમે એમ કરો, મારી જ નાખો, બાળ હત્યારાને મારી જ નખાય. કૃષ્ણએ વિચાર કર્યો કે અર્જુનને હમણાં મારી નાખશે તો એક તો બ્રાહ્મણનો દીકરો છે એને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે, પાછો ગુરુનો દીકરો, ગુરુદ્રોણનો દીકરો છે, ગુરુદ્રોહ થશે. એટલે કૃષ્ણએ અર્જુનને ભીમને અટકાવી દીધા કે તમે એને મારી ન શકો, તમારો અપરાધ નથી કર્યો, અપરાધ એને દ્રૌપદીનો કર્યો છે. તમે નિર્ણય ન લઈ શકો, દ્રૌપદી હા પાડે તો તમે મારો, બાકી તમે કેમ એને મારી શકો? આમ કરીને અટકાવ્યા છે, બ્રહ્મ હત્યા ન લાગે. અસ્વસ્થામાંને પકડીને બાંધીને લાવે છે દ્રૌપદીની આગળ. અર્જુનને ભીમ ઊભા છે, દ્રૌપદી હા પડે એટલી જ વાર. કૃષ્ણે કીધું કે આ બેન તારો હત્યારો, અસ્વસ્થામાં તારા પાંચ બાળકોને જેને મારી નાખ્યા, તું કઈ સજા કરીએ? તું કે તો મારી નાખીએ. દ્રૌપદી વિચાર કર્યો કે હું હા પાડું તો હમણાં મારી નાખે, પણ અસ્વસ્થા એની માને એકનો એક દીકરો છે અને એને જો મારી નાખે તો મારો ખોળો જેમ ખાલી થયો ને એમ એની માનો ખોળો ખાલી થાય. હું નથી ઈચ્છતી કે આ જગતમાં કોઈ માતાનો ખોળો ખાલી થાય. દ્રૌપદી